નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે વિજ્ઞાન વિષયમાં પાઠ 14 પાણી છે એ કાલે કમ્પ્લીટ કરેલો હતો અને તેમાં આપણે સ્વાધ્યાય છે એની ચર્ચા હવે આજે કરવાની છે. સ્વાધ્યાય એક જોવાનું આપણે બાકી રહી ગયું હતું. તો તમને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 145 ઉપર સ્વાધ્યાય આપેલું છે. સ્વાધ્યાયમાં કુલ આપણને 8 પ્રશ્નો આપેલા છે. તો આપણે એક પછી એક સ્વાધ્યાય છે એના પ્રશ્ન જોતા જઈએ, જેમાં પહેલો જ પ્રશ્ન તમને આપેલો છે કે ખાલી જગ્યા પૂરો. એમાં તમને પહેલી ખાલી જગ્યા આપેલી છે કે પાણીનું વરાળમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. હવે આપણને ખબર છે કે પાણી છે એને વરાળમાં રૂપાંતર કરવું એટલે કે પાણીની બાષ્પ બને એ પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ, તો કે બાષ્પીભવનની પ્રક્રિયા કહીએ છીએ. તો તમે ખાલી જગ્યામાં બાષ્પીભવન લખી શકો. ત્યાર પછી બીજી ખાલી જગ્યા આપેલી છે કે પાણીની વરાળનું પાણીમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. પાણીની વરાળ છે એનું શું થાય, પાછું પાણીમાં રૂપાંતર થાય એ પ્રક્રિયાને આપણે શું કહ્યું હતું, તો કે ઘનીભવન અથવા તો સંઘનનની પ્રક્રિયા કહીએ છીએ. કેમ કે આપણે જોયું હતું કે પાણી છે એનું પેલા વરાળમાં રૂપાંતર થાય છે, પછી આ વરાળ છે એ શું થાય છે, ઠંડી પડે છે અને નાના નાના ટીપા સ્વરૂપે પાછું શું જોવા મળે છે, આપણને પાણીમાં જોવા મળે છે. એટલે તો આપણને કીધું છે કે પાણીની વરાળનું પાછું શેમાં રૂપાંતર થાય છે, તો કે પાણીમાં રૂપાંતર થાય છે. તો આ પ્રક્રિયાને આપણે ઘનીભવન અથવા તો સંઘનન કહ્યું હતું. ત્રીજી ખાલી જગ્યા છે કે એક વર્ષ કે વધારે સમય સુધી વરસાદ ન પડે તો તે વિસ્તારમાં ખાલી જગ્યા પડે છે. હવે જો લાંબા સમય સુધી એક વર્ષ અથવા તેના કરતા વધારે જો વરસાદ ન પડે તો આપણે તે વિસ્તારને કેવો વિસ્તાર છે, તો કે ત્યાં દુષ્કાળની પરિસ્થિતિ હોય એવું કહી શકીએ છીએ, બરાબર. અને જો વધારે પ્રમાણમાં વરસાદ પડ્યા રાખે તો આપણે એને શું કહીએ છીએ, તો કે અતિવૃષ્ટિ કહીએ છીએ. ત્યાર પછીની ખાલી જગ્યા છે કે વધારે વરસાદથી ખાલી જગ્યા આવે છે. તો વધારે પ્રમાણમાં જો વરસાદ આવે તો આપણને શું જોવા મળે છે, તો કે પૂરની પરિસ્થિતિ જોવા મળે છે. તો તમે ચોથી ખાલી જગ્યામાં પૂર છે એ લખી શકો છો. ત્યાર પછી આ પ્રશ્ન નંબર 2 આપેલો છે કે નીચે આપેલું પ્રત્યેક વિધાન શું તે બાષ્પોત્સર્જન અથવા તો ઘનીભવનના કારણે છે એ આપણે કહેવાનું છે. તમને અહીંયા પ્રશ્નમાં એ થી ઈ સુધીના વિધાન આપેલા છે અલગ અલગ. તો તમારે કહેવાના કે આ વિધાન છે એ બાષ્પીભવનના કારણે થાય છે અથવા તો ઘનીભવનના કારણે થાય છે કહેવાના છે. જો બાષ્પીભવનના કારણે થતું હશે તેમાં તો પાણીનું શું થતું હશે, ડાયરેક્ટ વરાળમાં રૂપાંતર થઈ જતું હશે, બરાબર. અને જો ઘનીભવનના કારણે થતી હશે તો પેલા પાણીનું બાષ્પીભવન થતું હશે, પછી એ ઠંડી પડી અને પાછું શું થતું હશે, એનું પાણીમાં રૂપાંતર થતું હશે. તો આ થતું હોય તો એને આપણે ઘનીભવન કહી શકીએ છીએ. તમને પાઠ્યપુસ્તકમાં સ્પેસ આપેલી છે, જો તમારે લખવું હોય તો તમે લખી પણ શકો છો. તેમાં પહેલું જ વિધાન આપેલું છે કે ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપાનું દેખાવું. આ આપણે પ્રયોગ કરી લીધેલો છે કે પાણી આપણે ગ્લાસમાં શું ભર્યું હતું, ઠંડુ પાણી, એટલે કે પાણીમાં બરફ નાખ્યો હતો, પછી આપણે એની બહારની સપાટી જોઈ હતી, તો બહારની સપાટી પર આપણને શું જોવા મળ્યું હતું, તો કે પાણીના નાના નાના ટીપા જોવા મળેલા હતા. અને આ પ્રક્રિયાને આપણે કઈ કહી હતી, તો કે ઘનીભવનની પ્રક્રિયા કહ્યું હતું. તો તમે અહીંયા પહેલામાં ઘનીભવન લખી શકો છો. ત્યાર પછી બીજું આપેલું છે કે ભીના કપડા પર ઇસ્ત્રી ફેરવવાથી વરાળ નીકળવી. હવામાં ખાલી વરાળ જ નીકળે છે, ભીના કપડા છે એના પર જો આપણે ઇસ્ત્રી ફેરવીએ તો આપણને ખબર જ છે કે વરાળ નીકળે, કેમ કે પાણી છે એનું શું થાય છે, એનું બાષ્પીભવન થાય છે, એટલે કે વરાળ નીકળે છે. તો આ પ્રક્રિયાને આપણે કહી શકીએ છીએ કે બાષ્પીભવનની અથવા તો બાષ્પોત્સર્જનની પ્રક્રિયા. શિયાળામાં સવારે ધુમ્મસનું દેખાવું. હવે આ પ્રક્રિયા છે એ કેવી છે, તો કે ઘનીભવનની કહી શકીએ. કેમ કે શિયાળામાં છે એ શું થાય છે, વરાળ હોય એટલે કે પાણીના નાના નાના ટીપા છે એ ભેગા થાય છે અને પછી શું બને છે, ધુમ્મસ બને છે, એટલે આપણને બધું ઝાંખું ઝાંખું જોવા મળે છે. તો આ પ્રક્રિયાને આપણે ઘનીભવનની પ્રક્રિયા કહી શકીએ છીએ. તમને પૂછવામાં આવે કે ધુમ્મસનું દેખાવું એ કેવી પ્રક્રિયા છે, તો તમે કહી શકો કે ઘનીભવનની પ્રક્રિયા છે.
ત્યાર પછી ડી આપેલું છે કે ભીના કપડાથી લૂછવામાં આવેલું બ્લેક બોર્ડ થોડા સમયમાં સુકાઈ જાય છે. હવે આ બ્લેક બોર્ડ છે ને આપણે ભીના કપડાથી લૂછીએ, એટલે કે પોતાથી ભીનું લૂછી નાખીએ, તો આ બ્લેક બોર્ડ છે આપણને ખબર છે કે થોડીક જ વારમાં શું થઈ જાય છે, સુકાઈ જાય છે. તો આના પર રહેલું જે પાણી છે એનું શું થાય છે, તો કે બાષ્પોત્સર્જનનું કાર્ય થાય છે. તો આપણે એમ કહી શકીએ કે આ વિધાન છે બાષ્પોત્સર્જનનું વિધાન છે, બરાબર. ત્યાર પછી ઈ આપેલું છે કે ગરમ સળિયા પર પાણી છાંટવાથી વરાળ ઉત્પન્ન થવી. હવે ગરમ સળિયો હોય, એકદમ ગરમ હોય, એના પર જો આપણે પાણી છાંટીએ તો આપણને ખબર છે કે એમાંથી વરાળ નીકળે. આ કાર્ય છે આપણે જો લાકડું હોય, અત્યારે ઘણા બધા છે એ લાકડું છે સળગાવતા હોય શિયાળામાં, બરાબર, તાપણા માટે. તો એ લાકડા છે એ સળગતું હોય અને પછી તમે એના ઉપર જો પાણી નાખશો તો આપણને એમાંથી વરાળ નીકળતી જોવા મળે છે. તો આપણે આ ક્રિયાને કેવી કહી શકીએ, બાષ્પોત્સર્જનની ક્રિયા કહી શકીએ. તો ઈમાં પણ આવશે બાષ્પોત્સર્જન, બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે, એટલે કે આપણે ખરા ખોટું છે એ કહેવાનું છે. જે વિધાન સાચું હોય ત્યાં સાચું લખવાનું અને ખોટું હોય ત્યાં ખોટું, અથવા તો રાઈટ અથવા રોંગ ની નિશાની પણ આપણે કરી શકીએ છીએ. તો એમાં એ આપેલું છે કે હવામાં પાણીની વરાળ માત્ર ચોમાસામાં જ હાજર હોય છે. તો આ વિધાન છે આપણે ખોટું કહી શકીએ, કેમ કે એવું જરૂરી નથી કે ચોમાસાની ઋતુમાં જ પાણીની વરાળ હાજર હોય. આપણે જોયું હતું કે જો સૂર્યનો તાપ ન હોય તો પણ પાણીનું શું થતું હોય છે, બાષ્પીભવનની ક્રિયા થતી હોય છે. તો આમના માટે આપણે કહી શકીએ કે આ વિધાન કેવું છે, ખોટું છે. પછી બી આપેલું છે કે પાણી મહાસાગરો, નદીઓ તથા સરોવરમાંથી બાષ્પીભવન પામે છે, પરંતુ જમીન પરથી બાષ્પીભવન પામતું નથી. આ વિધાન પણ કેવું છે, ખોટું છે. શું કામે, એવું જરૂરી નથી કે જમીન પરથી પાણીનું બાષ્પીભવન થતું નથી, દરેક જગ્યાએથી પાણીનું બાષ્પીભવન થતું હોય છે. પછી ત્યાં છાંયો હોય, સૂર્યનો પ્રકાશ આવતો હોય, બરાબર, જો છાંયો હોય ત્યાં તો બાષ્પીભવનની પ્રક્રિયા ધીમી થતી હોય, પણ બાષ્પીભવનની પ્રક્રિયા તો થતી જ હોય છે. એટલે દરેક જગ્યાએ જ્યાં પણ પાણી છે ત્યાં બાષ્પીભવનની ક્રિયા થતી જોવા મળે છે. ત્યાર પછી સી છે કે પાણીનું પાણીની બાષ્પમાં રૂપાંતર થવું તે બાષ્પીભવન તરીકે ઓળખાય છે. તો આ વિધાન કેવું છે, સાચું છે, કેમ કે પાણી છે એનું બાષ્પમાં રૂપાંતર થવું એ આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ, બાષ્પીભવનની કહીએ છીએ. ત્યાર પછી ડી આપેલું છે કે પાણીનું બાષ્પીભવન માત્ર સૂર્યપ્રકાશમાં જ થાય છે. તો આ વિધાન કેવું છે, ખોટું છે. હમણાં જ આપણે વાત કરેલી, એવું જરૂરી નથી કે પાણીનું બાષ્પીભવન માત્ર સૂર્યપ્રકાશમાં જ થાય, જ્યાં પણ સૂર્યનો પ્રકાશ ન પડતો હોય ત્યાં પણ બાષ્પીભવનની પ્રક્રિયા થતી હોય છે, પણ ધીમી થતી હોય. જો સૂર્યનો પ્રકાશ હોય તો ત્યાં બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપથી થતી હોય, પણ જો ત્યાં સૂર્યપ્રકાશ ન હોય તો ધીમી પ્રક્રિયા થતી હોય છે, પરંતુ બાષ્પીભવનની પ્રક્રિયા તો થતી જ જોવા મળે છે. ત્યાર પછી ઈ છે કે હવાની ઉપરની તરફ જ્યાં વધુ ઠંડક હોય છે ત્યાં પાણીની વરાળ ઘનીભવન થઈને નાની નાની જળ કણિકાઓ બનાવે છે. તો આ વિધાન કેવું છે, સાચું છે, કેમ કે આપણે જોયું હતું કે જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ વાતાવરણમાં શું ફેરફાર થાય, તો કે વાતાવરણ છે એકદમ ઠંડુ થતું છે. હવે ઠંડુ વાતાવરણ છે તો ત્યાં વરાળ છે એનું શું થાય છે, પાછું પાણીમાં રૂપાંતર થાય છે, એટલે કે ઘનીભવનની પ્રક્રિયા થાય છે. અને આ જે નાના નાના ટીપા છે એ શું છે, જળ કણિકાઓ છે. તો આ વિધાન સાચું છે. ત્યાર પછી તમને પ્રશ્ન નંબર 4 આપેલો છે કે માની લો કે તમે તમારા સ્કૂલના યુનિફોર્મને વરસાદની ઋતુમાં ઝડપી સુકાવવા માંગો છો, તો શું તેને સગડીની નજીક અથવા તો હીટરની નજીક ફેલાવવાથી આ કાર્યમાં સહાયતા મળશે તમને? તો તમે હવે આપણો સ્કૂલ યુનિફોર્મ છે એ આપણને ખબર છે બીજે દિવસે આપણે પહેરીને જવાનો છે, બરાબર, અને વરસાદની ઋતુમાં છે એ યુનિફોર્મ સુકાવવો મુશ્કેલ છે, કેમ કે વારે ઘડીએ વરસાદ છે આવતો હોય છે, તો આપણે યુનિફોર્મને ઝડપથી સૂકવી શકતા નથી.
તો આ ઋતુ છે ત્યારે આપણે જો યુનિફોર્મને સુકાવવો હોય તો સગડી અથવા તો હીટરની નજીક રાખીએ તો એ ઝડપથી સુકાઈ જાય છે. તો આપણે કહી શકીએ કે હા, કેમ કે જ્યારે સ્કૂલ યુનિફોર્મ છે એને આપણે સગડી કે હીટરની નજીક રાખીએ છીએ ત્યારે એના તાપમાનમાં શું થાય છે, વધારો થાય છે, બરાબર? કેમ કે એનું તાપમાન કેવું હોય છે, વધારે હોય છે. તો આ વધારે તાપમાનના કારણે બાષ્પીભવનની પ્રક્રિયા કેવી થશે, ઝડપથી થશે, બરાબર? તો આપણે કહી શકીએ કે બાષ્પીભવનની ક્રિયા ઝડપી બને છે અને ચૂલો કે હીટર છે તેની સાથે ભીંજાઈ ગયેલ સ્કૂલ યુનિફોર્મને રાખતા વધારે તાપમાનના લીધે ઝડપી બાષ્પીભવનથી તે સુકાઈ જાય છે. કેમ કે ત્યારે વાતાવરણ કેવું હોય છે, ભેજવાળું હોય છે, તો ત્યારે આપણે યુનિફોર્મ ઝડપથી સૂકવી શકતા નથી. એટલા માટે જો આપણે સગડી કે હીટરની નજીક લઈ જઈએ તો એમાંથી ગરમ છે એ આપણે હવા મળતી હોય છે, જેના કારણે બાષ્પીભવનની ક્રિયા ઝડપથી થાય છે અને આપણો સ્કૂલ યુનિફોર્મ છે ઝડપથી સુકાઈ જાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે કે એક પાણીની ઠંડી બોટલ રેફ્રિજરેટરમાંથી બહાર કાઢો, કેટલાક સમય પછી તમે તેની આજુબાજુ પાણીના ગોળ ગોળ ટીપા જોશો. કેમ? આ પ્રયોગ આપણે એક વખત કરેલો છે, ફરીથી અહીંયા આપેલો છે, તો એક વખત એને જોઈ લઈએ કે રેફ્રિજરેટરમાંથી પાણીની બોટલ બહાર કાઢતા તેના સંપર્કમાં હવામાં રહેલી બાષ્પ આવે છે. હવે આપણને ખબર છે કે હવામાં શું હોય છે, બાષ્પ રહેલી હોય છે, તો આ બાષ્પ છે એ બોટલના સંપર્કમાં આવે છે. હવે જ્યારે બાષ્પ છે એ બોટલના સંપર્કમાં આવશે એટલે એ બાષ્પ છે એ પણ શું થશે, ઠંડી પડશે, એટલે કે ઘનીભવનની ક્રિયા થાય છે. અને બાષ્પ છે એનું શું થાય છે, ટીપામાં રૂપાંતર થાય છે. તેથી બોટલની બહારની સપાટી છે ત્યાં આપણને નાના નાના ટીપા બાંધેલા જોવા મળે છે. જે આપણે પ્રયોગ ગ્લાસ વડે કરેલો હતો એમાં અહીંયા આપણને શું કીધું છે, બોટલ કીધું છે. અને આ પ્રયોગ તો તમે બધાએ જોયેલો જ હશે, કેમ કે ઘણી વખત આપણે બોલ છે ઉનાળામાં ઠંડુ પાણી મૂકેલું હોય અને પછી તમે બોટલને બહાર કાઢો અને તમને બોટલની બહાર છે પાણી જોવા મળે છે. તો એ શેના દ્વારા જોવા મળે છે, કેમ કે ઘનીભવનની પ્રક્રિયા થાય છે એના કારણે બોટલની બહાર નાના નાના ટીપા બાસેલા જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે કે ચશ્માનો લેન્સ સાફ કરવા માટે લોકો તેના ઉપર ફૂંક મારે છે તો લેન્સ પલળી જાય છે. લેન્સ કેમ પલળી જાય છે સમજાવો. હવે લેન્સ એટલે કે ચશ્માના આપણા ગ્લાસ હોય, ઘણા બધા વ્યક્તિને ચશ્મા હોય તો એના ગ્લાસ છે એને ઘણી વડે ફૂંક મારીને સાફ કરતા હોય છે. એ જ્યારે ફૂંક મારે ત્યારે આપણી અંદર રહેલી જે હવા છે એ શું થાય છે, બહાર આવે છે. હવે આ હવા છે બહાર આવે ત્યારે શું થાય છે, કેવી હોય છે, ભેજવાળી હોય છે, જેના કારણે એ હવા છે એ વાતાવરણના સંપર્કમાં આવે છે અને ભેજ સ્વરૂપે એ ધારણ કરી લે છે. અને તેથી જે આપણા ચશ્માના લેન્સ છે એ સાફ કરવા માટે લોકો શું કરે છે, ફૂંક મારે છે. આપણે ફૂંક મારીએ છીએ એટલે શું થાય છે, આપણે જે શરીરમાં અંદર હવા રહેલી હોય છે એ હવા કેવી હોય છે, ગરમ હોય છે. ગરમ હવા છે એ શું થાય છે, લેન્સ ઉપર આવે છે, જેથી એના પર શું થાય છે, સેજ પાણી જેવું આપણને વરાળ જેવું જોવા મળે છે. અને પછી આપણે એને વ્યવસ્થિત લૂછી નાખીએ તો એ લેન્સ છે વ્યવસ્થિત સાફ થઈ જાય છે. આથી લોકો છે શું કરતા હોય છે, ગ્લાસને સાફ કરવા માટે ફૂંક મારતા હોય છે. આ તો તમે બધા એક પ્રયોગ જોયેલો જ હોય, બરાબર? અથવા તો ઘરે કોઈના ચશ્મા પડેલા હોય તો આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે કે વાદળ કેવી રીતે બને છે. હવે આપણે આ જોઈ જ ગયા છે કે વાદળ છે કઈ રીતે બને છે, ફરી એક વખત એની ચર્ચા કરી લઈએ કે સૂર્યની ગરમીને કારણે પાણી છે એનું શું થતું હોય છે, સતત બાષ્પમાં રૂપાંતર થતું હોય છે. અને આ પાણીની વરાળ છે એ શું થાય છે, તો કે આકાશમાં ઊંચે ચડે છે. અને જેમ જેમ આકાશમાં ઉપર બાષ્પ ચડતી જાય તેમ તેમ ઠંડી થતી જાય છે. અને થોડીક ઊંચાઈએ એટલે કે પર્યાપ્ત ઊંચાઈએ આ બાષ્પ છે એ એટલી ઠંડી થઈ જાય છે કે ઘનીભવન પામી અને પાણી છે એ નાના નાના બુંદ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. અને આ જેને આપણે શું કહીએ છીએ, જળ કણિકાઓ કહીએ છીએ. અને આ જ નાની જે જળ કણિકાઓ છે એના સમૂહથી શું બને છે, તો કે વાદળ બને છે. અને આ વાદળ છે શું થતું હોય છે, તો કે વાયુમાં તરે છે.
એ આપણને શું થતું, આપણને એમ થાય કે ઓહો આ વાદળ તો કેટલા બધા ઊંચા છે, પણ ખરેખર તો એ વાદળ છે વાયુમાં તરતા હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે કે દુષ્કાળ ક્યારે પડે છે. તો આપણને બધાને ખબર છે કે જ્યારે પાણીની અછત ઊભી થાય, એટલે કે લાંબા સમય સુધી જ્યારે વરસાદ ન પડે ત્યારે શું પરિસ્થિતિ આવે છે, તો કે દુષ્કાળની પરિસ્થિતિ જોવા મળે છે. તો કે કોઈ વિસ્તારમાં એક વર્ષ કે તેથી વધારે સમય માટે વરસાદ ન પડે તો ત્યાં આપણને દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. આ ઘટનાને આપણે અનાવૃષ્ટિ પણ કહી શકીએ છીએ. આ વિસ્તારમાં જમીન સુકાઈ જાય છે, ભૂગર્ભ જળમાં ઘટાડો થાય છે, દુષ્કાળની પરિસ્થિતિમાં ખોરાક અને ઘાસચારો પ્રાપ્ત કરવો મુશ્કેલ બને છે. કેમ કે ક્યાંય બધી જગ્યાએ પાણીની અછત હોય છે, પાણી જ ન હોય તો આપણને ખોરાક મળી શકતો નથી, અને પશુ અથવા તો પ્રાણીઓ છે એના માટે ઘાસચારો મળવો પણ મુશ્કેલ છે. તો આ પરિસ્થિતિમાં છે એ આપણને ઘાસચારો મળવો પણ મુશ્કેલ છે, અને લોકો છે એ ખોરાક માટે શું કરતા હોય છે, તો કે મથતા હોય છે, કેમ કે એની પાસે પાણી તો નથી તો એ પાક કઈ રીતે ઉગાડી શકે. તો આ રીતે દુષ્કાળની પરિસ્થિતિ પડે છે. તો અહીંયા તમારું પાઠ 14 છે એનું સ્વાધ્યાય પણ કમ્પ્લીટ થાય છે, અને ફરી આપણે જ્યારે મળીશું ત્યારે પાઠ 15 છે એ શરૂ કરીશું. થેન્ક યુ.